નજીવા વરસાદથી અમદાવાદ પાણી પાણી થઈ ગયું. સીજી રોડ પાસે પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. ગુલબાઈ ટેકરાથી સીજી રોડનો માર્ગ છે પાણીમાં ગરકાવ થઈ ગયો. વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો છે. વરસાદી પાણીમાં સ્કૂલ વાન પણ બંધ પડી ગઈ. અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. સીજી રોડ વિસ્તાર ત્યાં પણ પાણી ભરાઈ ગયા. એસજી હાઈવે, સીજી રોડ, બોપલ, ઘુમા, શીલજ તમામ જગ્યાઓ પર જ્યાં જ્યાં વરસાદ વરસ્યો છે ત્યાં કંઈક આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. ટ્રાફિક જામના દ્રશ્યો પણ કેટલીક જગ્યાઓ પર જોવા મળ્યા છે. વરસાદી પાણીમાં સ્કૂલ વાન બંધ પડી ગઈ. કલાકો સુધી લોકોને ટ્રાફિકમાં ફસાવવાનો વારો આવ્યો. અમદાવાદ શહેરમાં વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જોઈ શકાય છે કે અમદાવાદના સીજી રોડ પાસેના આ દ્રશ્યો છે કે જ્યાં દૂર દૂર સુધી વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. વરસાદી પાણી એ હદે ભરાયા છે કે આખાય મુખ્ય માર્ગ ઉપર વાહન વ્યવહાર પણ ખોરવાયેલો જોવા મળી રહ્યો છે. અને અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોઈ શકાય છે કે એ હદે સર્જાયા છે કે કલાકો ને કલાકો સુધી લોકો અહીંયા પોતાના વાહનો લઈને ટ્રાફિક જામમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના જે દાવા કરવામાં આવે છે તે તમામ દાવા ખોટા સાબિત થઈ ચૂક્યા છે. અને આ પ્રકારે ઠેર ઠેર વરસાદી પાણી જે છે તે ભરાઈ ગયા છે. આસપાસમાં જે કોર્પોરેશનની સ્કૂલ આવેલી છે, હોસ્પિટલ્સ આવેલી છે, બેંક આવેલી છે, બેંકમાં પણ વરસાદી પાણી જે છે તે ભરાઈ ગયા હોય તેવી સ્થિતિ પણ અહીંયા સામે આવી રહી છે. આખું એએમટીએસ બસ સ્ટોપ જે આવેલું છે તેની સીટ્સ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. જેટલા જોઈ શકાય છે કે જે વાહન ચાલકો અહીંયાથી પસાર થાય છે તેને પણ અનેક હાલાકી ભોગવવી પડી રહી છે. તો બીજી તરફનો આખો જે માર્ગ છે તેમાં લોકોના વાહનો હાલ બંધ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે. જે કરોડો રૂપિયાનો ટેક્સ ભરીને સારી સુવિધા ઈચ્છે છે પરંતુ સુવિધાના નામે તેમને આ પ્રકારે દુવિધા મળે છે. જોઈ શકાય છે કે આ રીતે લોકો બહાર આવી રહ્યા છે. લોકો સાથે પણ વાતચીત કરીશું. કેટલા પાણી ભરાયા છે? બહુ જ છે પાણી. જોઈ શકાય છે ખૂબ જ પાણી ભરાયેલા છે અને તેના કારણે અહીંયાથી પસાર થવું પણ મુશ્કેલ બની રહ્યું છે. અહીંયાથી પસાર તેઓ ન થઈ શકે તેવી અહીંયા સ્થિતિ સર્જાયેલી છે. એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કોર્પોરેશન ઘોર નીંદરમાં છે, અધિકારીઓ અને નેતાઓ માત્ર ને માત્ર વાહવાઈ કરવામાં જ અત્યારે વ્યસ્ત જોવા મળતા હોય છે. જ્યારે પ્રજાને હાલાકી ભોગવવી પડતી હોય છે તે સમય દરમિયાન તેમના દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવતી અને આખરે પ્રજા આ પ્રકારે હાલાકી ભોગવવા માટે મજબૂર બને છે. કેમેરા પર્સન સાગર રબારી સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ.